નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ જૂન બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને એટલીસ્ટ તમારા ત્રણ મિત્રો જોડે આને શેર કરજો ચલો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે જે પ્રશ્નોના જવાબ આપેલા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે ને એ સાચા છે તમારે તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમે જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ને એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત કરીએ તો દસમાંથી પાંચ પ્રશ્નો છે સામાન્ય વિજ્ઞાનના અને બાકીના પાંચ પ્રશ્નો છે ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ત્રેવીસની કક્ષાની ઉજવણી ગુજરાતમાં કયા શહેર ખાતે યોજાશે તો તમને ખબર છે નોર્મલી શું હોય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ને એની ઉજવણી અમદાવાદમાં થતી હોય છે પરંતુ આ વર્ષે આની ઉજવણી કરવામાં આવશે સુરતમાં કઈ જગ્યાએ સુરતમાં કરવામાં આવશે તમને ખ્યાલ છે જો અહીંયા મેં લખ્યું છે એના પરથી તમને જો આઈડિયા હોય આપણે ભણેલા છીએ કે બોટાદ છે ને એમાં આપણે પ્રજાસત્તાક દિવસ શું કહું છું પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જામનગરની વાત કરીએ તો જામનગરમાં ત્રેસઠમાં નંબરનો ગુજરાત ગૌરવ દિવસ એટલે કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે થશે તમને ખ્યાલ જ છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે એકવીસમી જૂન સુરત ખાતે સવારે છ વાગે યોજાનારા કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ લોકો ભાગ લેશે મુખ્યમંત્રી સવારે સાડા છ વાગે રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધન કરશે અને દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે પોણા સાત વાગે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધન કરશે રાજ્યના ધાર્મિક પ્રવાસન ઐતિહાસિક અને શૈક્ષણિક મહત્ત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા પંચોતેર આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનું સફેદ રણ મોઢેરાનું સૂર્યમંદિર આવા જે સ્થળો છે ને આવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે રાજ્યના તેત્રીસ જિલ્લાઓના જે પંચોતેર સ્થળોની પસંદગી થઈ છે જેમાં દસ જેટલા ઐતિહાસિક સ્થળો સાત જેટલા ધાર્મિક સ્થળો સત્તર જેટલા પ્રવાસન સ્થળો અને તે તેત્રીસ જેટલા જિલ્લા મહાનગરપાલિકા સ્થળો અને આઠ તાલુકા મથકો આ વગેરેનો સમાવેશ થાય છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ તમારા માટે પ્રશ્ન ગુજરાત રાજ્ય રાજ્ય યોગ બોર્ડ છે એના અધ્યક્ષનું નામ શું છે આન્સર આપો કમેન્ટ બોક્સમાં સેકન્ડ નંબરનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ કખોવકા ડેમ કયા દેશમાં આવેલો છે તો જવાબ રહેશે યુક્રેનમાં આવેલો છે એ જગ્યાએ યુક્રેનમાં શા માટે ચર્ચામાં છે તો આ કખોવકા ડેમ છે દક્ષિણ યુક્રેનમાં નીપર નદી પર આવેલો છે અને મુખ્ય હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ અને જળાશય હતો પરંતુ છઠ્ઠી જૂનના રોજ એક વિસ્ફોટમાં નાશ પામી ગયો છે અને સમગ્ર યુદ્ધગ્રસ્ત દેશમાં મોટા પ્રમાણમાં પૂર અને માનવતાવાદી કટોકટી સર્જાઈ હતી વિસ્ફોટને કારણે લાખો લોકોની વીજળી પણ બંધ થઈ ગઈ હતી ક્રિમિયા અને ઝોપોર્ઝિયામાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો કખોવાકા ડેમની વાત કરીએ ઓગણીસો ને છપ્પનમાં સોવિયત યુનિયનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે સિંચાઈ વીજ ઉત્પાદન અને નેવિગેશન માટે ડિનિપ્રો નદીનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યો હતો આ ડેમ ક્રિમિનિયન દ્વીપકલ્પને પણ પાણી પૂરું પાડતું હતું જે રશિયાએ બે હજાર ચૌદમાં જોડ્યું હતું અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે રશિયન નિયંત્રણ હેઠળ છે એ ડેમ દક્ષિણ યુક્રેનમાં યુક્રેનિયન અને રશિયન દળો વચ્ચે ફ્રન્ટલાઇન પર સ્થિત હતો જ્યાં બે હજાર ચૌદથી લડાઈ ચાલી રહી છે હવે તમને ખબર છે યુક્રેનની વાત છે તેનું કેપિટલ ક્યુ છે એના પ્રેસિડેન્ટ છે એમનું નામ છે વ્લોદોમીર ઝેલેન્સ્કી અને બે હજાર બાવીસમાં તમને ખબર છે ટાઈમ મેગેઝિન દ્વારા ટાઈમ પર્સન ઓફ ધ યર એમને ઘોષિત કરવામાં આવ્યા હતા તમારે જણાવવાનું છે કે યુક્રેન છે એની કરન્સી શું છે જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વિદ્યાદીપ વીમા રક્ષણ યોજના તો ગુજરાત સરકારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા રક્ષણ પૂરું પાડવા માટે બે હજાર માં વિદ્યાદીપ વીમા રક્ષણ યોજનાની શરૂઆત કરી હતી દર વર્ષે આ યોજના અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે વર્ષ બે હજાર બે ત્રણથી બે હજાર સાત આઠ સુધી વીમા સહાય બે હજાર સોરી પચીસ હજાર રૂપિયા પહેલાં ચૂકવામાં આવતા હતા અને બે હજાર આઠ નવથી પચાસ હજાર કરી દીધું છે હવે સપોઝ કોઈ વિદ્યાર્થી છે એનું અકસ્માત થાય છે એમાં તે અપંગ બની જાય છે એમનું ડેથ થાય છે અને જાણી જોઈને હત્યા કરવામાં ના આવી હોય એવા કિસ્સાઓમાં

મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમને અહીંયા મળશે બિલકુલ ફ્રીમાં અને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ગીતાંજલિ અયરનું નિધન થયું છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા તો જવાબ આવશે પત્રકારત્વ સાથે તો ભારતની રાષ્ટ્રીય પ્રસારણ કરતાં દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રથમ અને શ્રેષ્ઠ અંગ્રેજી સમાચાર એન્કર ભારતના પ્રથમ મહિલા ગીતાંજલિ અય્યરનું નિધન થયું છે કલકત્તાની લોરેટો કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું પછી એમણે ઓગણીસો એકોતેરમાં દૂરદર્શનમાં જોડાયા હતા અને ચાર વખત શ્રેષ્ઠ એન્કરનો એવોર્ડ મળ્યો હતો ચાલો એક પ્રશ્ન તમારા માટે ઓલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટર જનરલનું નામ શું છે કમેન્ટ લખો એમણે નેશનલ ઓફ ડ્રામા એમાંથી ડિપ્લોમા કર્યું હતું ઓગણીસો મહિલા દેખાવ માટે ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાર પણ જીત્યો હતો સમાચારમાં કાર્યક્રમો પ્રસ્તુત કરવા ઉપરાંત એમણે ઘણી જ પ્રિન્ટ જાહેરાતોમાં પણ લોકપ્રિય ચહેરો રહ્યા હતા અને અભિનય કર્યો હતો નાઇન્ટીન એટી ફાઈવ ઓગણીસો પંચ્યાસીમાં શ્રીધર ક્ષીર સાગરનું ટીવી ડ્રામા ખાનદાન આ ટીવી સિરિયલમાં અભિનય કર્યો હતો તે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ એના સાથે સંકળાયેલા હતા આ નોટ કરજો તાજેતરમાં કયા દેશે ડ્રોન ફ્લાઇંગ ટેક્સીનું સફળ પરીક્ષણ કર્યું છે તો જવાબ આવશે ઇઝરાયેલે કયા દેશે ઇઝરાયેલે તો તાજેતરમાં ઇઝરાયલે ડ્રોન ફ્લાઇંગ ટેક્સીનું સફળ પરીક્ષણ કર્યું છે ઇઝરાયેલે સ્વાયત્ત ડ્રોનના પ્રારંભિક પરીક્ષણો હાથ ધરવાનું શરૂ કર્યું છે જે એક દિવસ જાહેર પરિવહન તરીકે સેવા આપી શકે છે ઓટોનોમસ ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ આ એરક્રાફ્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને પરીક્ષણ કરાયેલા ડ્રોન પરથી એર ઝીરો જે ઇઝરાયલ દ્વારા નિર્મિત છે બે મુસાફરોને લઈને ત્રીસ કિલોમીટરની ઉડાન ભરી હતી એકસો સાઠ કિલોમીટર સીધું અંતર કાપ્યું અને બસો વીસ કિલોગ્રામ સુધીનો માલનું વહન પણ તે કરી શકે છે બરાબર છે ઇઝરાયલની વાત કરી છે ઇઝરાયલના એ વાગ ઇઝરાયલનું કેપિટલ ઝેરુસલેમ છે ઇઝરાયલ છે એના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ છે અને એની કરન્સી ઇઝરાયલી ન્યૂ સેકલ છે તમારા માટે પ્રશ્ન ઇઝરાયલની સંસદને શું કહેવાય છે આખા વિશ્વમાં ઇઝરાયલ પ્રથમ એવો દેશ છે જેને નાગરિક ઉડ્ડયન સ્પેસ છે એમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી આપી દીધી છે તો એ યાદ રાખજો અને તમને ખબર છે ને ભારતમાં જે પેસેન્જર ડ્રોન છે પ્રથમ પેસેન્જર ડ્રોન એનું નામ શું છે વરુણ નોટ કરજો ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોનનું નામ વરુણ છે કથકલી ડાન્સ થિયેટર અ વિઝ્યુઅલ નેરેટિવ ઓફ સેક્રેડ ઇન્ડિયન માઇમ આ નામનું પુસ્તક છે ને રિસન્ટલી લખ્યું છે કે કે ગોપાલકૃષ્ણને આ પુસ્તક ગ્રીન રૂમ કલાકારોના સંઘર્ષ લાંબો મેકઅપ કલાકો દરમિયાન બનેલા અનોખા બોન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને કથકલીની દુનિયામાં પડદા પાછળનો દેખાવ આપે છે જો કથકલી કહે ને તો કેરળનું નૃત્ય અને કથક કહે તો ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારત નોર્થ ભારતમાં એનું લોકનૃત્ય કહી શકાય કથકલી ચારસો વર્ષ જૂના વારસા અને પ્રમાણમાં તાજેતરની પરફોર્મિંગ આર્ટ વિશ્વની મહાન કલાત્મક અજાયબીમાંની એક છે ભારતના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં કેરળમાં ઉદભવતા તે નૃત્ય થિયેટર માયમ અભિનય ઇન્સ્ટ્રુમેન્ટલ અને વોકલ મ્યુઝિયમના સૌંદર્યલક્ષી સંયોજન સાથે હિન્દુ મહાકાવ્યના જીવન કરતાં પણ મોટા પાત્રો અને દાનવોની વાત્રાને આ બે ખૂબ રીતે રજૂ કરે છે તમને ખબર છે કેરળનું એક ગામ જેનું નામ કથકલીના નામ પર રાખવામાં આવ્યું હતું તમને આ ખબર હોય તો કહો કેરળની વાત કરીએ કેપિટલ તરુ તિરુઅનંતપુરમ છે તિરુ તિરુઅનંતપુરમ અને એના જે સીએમ છે પિનારાય વિજયન ગવર્નર આરીફ મોહમ્મદ ખાન છે અને હાઈકોર્ટ કોચીમાં આવેલી છે એ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ એફીરની પીડીએફ મળશે રોજ પોલ્સ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં જાહેર કરાયેલા પાંચમા નંબરના સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં ગુજરાત કેટલામાં સ્થાને છે તો જવાબ આવશે ગુજરાત છઠ્ઠા નંબર પર છે કેટલા નંબર પર છે ગુજરાત છઠ્ઠા નંબર પર છે તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે જેમનું નામ છે ડૉક્ટર મનસુખ માંડવિયા એમના દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પાંચમા નંબરના સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ એ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કામગીરી પર પ્રકાશ પાડ્યો છે ફૂડ સેફ્ટી સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત વાર્ષિક મૂલ્યાંકન છે ચલો એક પ્રશ્ન તમારા માટે છે કે આના નું નામ શું છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નું નામ શું છે જો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ની વાત કરીએ પાંચ સપ્ટેમ્બર 2008 માં આઠમાં એની સ્થાપના થઈ એના ચેરમેન આપણા કેન્દ્રીય આરોગ્ય સચિવ છે રાજેશ ભૂષણ હવે આ જે ઇન્ડેક્સ છે એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેમની કામગીરી સુધારવા તેમના અધિકાર ક્ષેત્રમાં મજબૂત ખાદ્ય સુરક્ષા પ્રણાલીને સ્થાપિત કરવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ છે નોટ કરજો મોટા રાજ્યોમાં કેરળ નંબર વન છે નાના રાજ્યોમાં ગોવા નંબર વન છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર નંબર વન ત્યારબાદ દિલ્હી અને ચંદીગઢ છે અને ગુજરાત કેટલામાં નંબર પર છે તો અડતાલીસ પોઈન્ટ પાંચનો સ્કોર છે અને રહ્યું છે છઠ્ઠા નંબર પર કેટલામાં નંબર પર છે ગુજરાત છઠ્ઠા નંબર પર છે આ યાદ રાખજો ન્યાય વિકાસ પોર્ટલ તો ન્યાય વિકાસ પોર્ટલ છે એ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓના ન્યાય વિકાસના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવે છે આ પોર્ટલ હિતધારકોને ભંડોળ દસ્તાવેજી કરવા પ્રોજેક્ટ મોનિટરિંગ અને મંજૂરી વિશેની માહિતીની સિમલેસ એક્સેસ સાથે સશક્તિકરણ કરવામાં મદદ કરશે ન્યાય વિભાગે ઓગણીસો ત્રાણું ચોરાણુંથી જિલ્લાઓ અને ગૌણ જે ન્યાયતંત્ર માટે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજના લાગુ કરી રહ્યું છે તમને ખબર છે ને આપણા ભારતના પ્રથમ કાયદામંત્રી કોણ હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હાલમાં આપણા કાયદા મંત્રી બદલાઈ ગયા છે અર્જુન રામ મેઘવાલ આવ્યા છે તો એક પ્રશ્ન તમારા માટે ગુજરાતના કાયદા મંત્રી કોણ છે હવે આ ન્યાય વિકાસ પોર્ટલ યોજના હેઠળ જિલ્લા અને ગૌણ અદાલતોના ન્યાયિક અધિકારીઓ હોય અધિ ન્યાયાધીશો હોય એમના માટે કોર્ટ હોલ અને રહેણાંક એકમોના નિર્માણ માટે રાજ્ય સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ એને કેન્દ્રીય સહાયતા પૂરી પાડવામાં આવે છે પૂર્વોત્તર અને હિમાલયના રાજ્યો સિવાયના રાજ્યોના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય માટેની યોજના હેઠળ ભંડોળની વહેંચણી સિક્સટી ફોર્ટી છે સાહીઠ ટકા કેન્દ્ર આપે ચાલીસ ટકા રાજ્ય આપે હવે ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યોમાં વાત કરીએ તો નેવ ટકા કેન્દ્ર આપે અને દસ ટકા રાજ્ય પણ કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો સો ટકા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સો ટકા કેન્દ્ર સરકાર આપે છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન કાટ ખાતા લોખંડના કિલ્લાના ખિલ્લાની આવશે ખિલ્લો ખિલ્લાના વજનમાં શું ફેરફાર થાય છે એકવાર પ્રેક્ટિકલ કરી જોજો વજન વધે મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે તો જે ખનિજો હોય ને એની કઠિનતા આપણે નક્કી કરવી હોય ને તો મોહ સ્કેલનો ઉપયોગ થાય છે કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે તો સિસ્મોગ્રાફ દ્વારા કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો કાચ રંગ જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે તો યાદ રાખજો ચિરોડીનો ભારતમાં કયા વૈજ્ઞાનિકે હળદરની યુએસ પેટેન્ટ સફળ ઝુંબેશની હાથ ધરી હતી તો ડૉક્ટર આર એસ

જવાબ શું આવશે જવાબ આવશે ચાપાનેર ચાર છે ટોટલ એક ચાંપાનેર છે પછી રાણી કી વાવ અને ધોળાવીરા અને પછી આપણું અમદાવાદ બે હજાર સત્તરમાં ધોળાવીરા બે હજાર એકવીસમાં ભક્ત નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડર બનીને રજૂ કર્યા હતા તો સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે તો બધાને આવડે જ ને જામનગર ગુજરાતનું સૌ ગુજરાતની સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા બરાબર આ યાદ રાખજો હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો આ જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા જિલ્લાના સરસાણા ખાતે બે દિવસીય ઝાડા ધાન્ય મેળો તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું તો સુરતમાં આવશે હવે આજે જે પ્રશ્ન પૂછ્યા છે ને એના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે ના અધ્યક્ષ નામ શું છે તો નોટ કરજો સિસપાલ રાજપૂત શું નામ છે સિજપાલ રાજપૂત છે સેકન્ડ પ્રશ્ન છે યુક્રેનની કરન્સીનું નામ શું છે તો યુક્રેનની કરન્સીનું નામ છે તમને હરવેનિયા પરીક્ષામાં લખેલું હોય તો પણ સાચું આપજો રિવેનિયા લખ્યું હોય તો પણ કેમ કે એ લોકો એચ સાયલેટ બોલે છે બરાબર પછી ઓલ ઇન્ડિયા રેડિયો છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે તો શું આવશે વસુધા ગુપ્તા ચોથો પ્રશ્ન ઇઝરાયેલ છે એની સંસદને શું કહેવાય છે નેસેટ કહેવાય છે જેમ કે રશિયાની સંસદને ડ્યુમા કહેવાય જાપાનની સંસદને ડાય ડાયટ કહેવાય આપણી તો સંસદ જ કહેવાય છે પાર્લામેન્ટ પાંચમું કથકલી જે નૃત્ય છે એના નામ પર એક ગામનું નામ રાખવામાં આવ્યું છે કેરળમાં આયરૂર ગામ કથકલી આયરુર ગ્રામ આવું નામ એનું રાખવામાં આવ્યું છે છઠ્ઠો પ્રશ્ન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સી એમનું નામ શું છે તો ગંજી કમલા વી રાવ સાતમો પ્રશ્ન કે આપણા ગુજરાતના કાયદા મંત્રી કોણ છે તો નોટ કરજો ઋષિકેશ પટેલ છે કોણ છે ઋષિકેશ પટેલ છે આ યાદ રાખજો ને ભણવાની મજા પડી હોય તો મિત્રો એક લાઇક તો કરજો અને તમારા મિત્રો જોડે શેર તો કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ તો કરજો હવે મિત્રો જોઈશું આજે આ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું વિશ્વ તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે સેકન્ડ નંબરનો પ્રશ્ન તાજેતરમાં વિશ્વમાં ફૂ ક્રૂડ સ્ટીલ એના ઉત્પાદનની બાબતમાં ભારત કેટલામાં નંબર પર હશે જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા પડી હશે મજા પડી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો